તો આ તરફ ગઢ બ્રાન્ચ પોસ્ટ ઓફિસના કર્મચારીઓએ આજે ગઢની 136 વિધવા મહિલાઓને સરકાર તરફથી મળતી 2,75,000ની સહાયની ચુકવણી વિધવાઓના ઘરે ઘરે પહોંચી ચુકવણી કરી હતી. ત્યાં બ્રાન્ચમાં આવતા ગામો જેવા કે સાસમ, દલવાડા, કુંભાસણ, પટોસણ, મડાણા જેવા ગામોમાં વિધવાઓને 1,77,000ની ચુકવણી પણ કરાઈ હતી. આજે ગઢની દેના બેંકમાં નાણાં લેવા આવેલા ગ્રાહકોની મોટી કતાર જોવા મળી હતી, જ્યાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. ત્યાં બીકે ન્યૂઝ ચેનલમાં આવેલ અહેવાલના પગલે ગઢ સરપંચે પશુઓને પાણી પીવા માટેનો જે હવાડો હતો તેને રિપેર કરાવી તેમાં પાણી નખાવ્યું હતું. કોરોના ઇફેક્ટ મુદ્દે આજે બનાસ બંધના 10મા દિવસે ગઢ વિસ્તારમાં આ બંધની વાત કરવામાં આવે તો માર્કેટ અને દુકાનો બંધ રહી હતી, તેમજ આજે ગઢની જે બ્રાન્ચ પોસ્ટ ઓફિસ ખરી એ પોસ્ટ ઓફિસના કર્મચારીઓએ જે વિધવાઓને જે વિધવા સહાય મળે છે સરકાર શ્રી તરફથી, આવી ગઢની 136 વિધવાને ઘરે જઈ ડોર ટુ ડોર જઈ તેમને 2,75,000 જેટલી સહાય ચૂકવી હતી. તેમજ ગઢ બ્રાન્ચમાં જે ગામો આવે છે કુંભાસણ, મડાણા, પટોસણ, સાસમ, દલવાડા એવા ગામોમાં પણ આ જે પોસ્ટના કર્મચારીઓ હતા તેઓએ જઈ અને 1,77,000 જેટલી રકમ આ વિધવાઓને ઘરે જઈને આપી હતી. આમ ગઢ વિસ્તારની અંદર જો આ લોક બંધની વાત કરવામાં આવે તો આ બંધને સંપૂર્ણ સમર્થન મળ્યું છે. ગઢથી કેમેરામેન યશ પટેલ સાથે હું દિનેશ રાણા, બીકેન્યૂઝ ચેનલ.